હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જાળા રચના વાસુદેવની YouTube ચેનલ માં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય આસપાસ જેમાં આપણે પાઠ 7 રિયાંગિક મુસાફરી એમાં પાઠ 7 છે એમાં આપણે મોટા પ્રશ્ન જોવાના છે આના પહેલાના લેક્ચર માં આપણે નાના પ્રશ્ન છે એ લખી અને સમજી ગયા છે હવે આજે આપણે આ મોટા પ્રશ્ન સમજવાનો છે પાઠનું નામ છે રિયાંગિક રે મોડી પડે બરાબર હવે એકમ પહેલો પ્રશ્ન છે કે રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી હવે રિયાની ટ્રેન જ્યારે વડોદરા પહોંચી ત્યારે રિયા જે છે એ પોતે એની ટ્રેન ત્યાં વડોદરા પહોંચે છે ત્યારે એ લોકોને ત્યાં એનાઉન્સમેન્ટ દ્વારા એ લોકોને જાણ થાય છે કે આપણી ટ્રેન છે એ 2 કલાક મોડી ઉપડશે એટલે એ 2 કલાકનો એ લોકો સમય પસાર કરવા માટે રિયા છે એ વડોદરા સ્ટેશન ઉપર કઈ કઈ વસ્તુ જોવે છે અને રેલવે સ્ટેશન પ્રતીક્ષા ખંડ પાર્સલ રૂમ લોકર ની સુવિધા ટોયલેટ બાથરૂમ અને પાણી પીવાના ફરક ચા નાસ્તાની કેન્ટીન પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પર જવાના સીડી વાળા પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી બરાબર આપણે પાઠ સમજાતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સ્ટેશન ઉપર કઈ કઈ સુવિધા હોય છે પછી ત્યાં સ્ટેશન ઉપર જે ત્યાંના સ્ટેશનમાં કામ કરતા લોકો શું કરે છે કે પોતે પાઇપ દ્વારા ટ્રેનના ડબ્બામાં પાણી પણ ભરતા હોય છે બરાબર છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે નદી પર પુલ કેમ બનાવતા હશે અથવા તો એની શું જરૂર છે તો આપણે જોઈએ કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારી અને લખો તો જવાબમાં તમારે લખવાનું છે કે નદીમાં પાઇપ પાણી વહેતું હોય કે પછી ચોમાસામાં પૂર આવતું હોય તો નદી ઉપર પુલ બનાવવો પડે જેથી એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે સરળતા રહે છે અને લોકો વાહન દ્વારા પણ પુલ ઉપરથી જઈ શકે છે તેથી પુલ છે એ એક આશીર્વાદ રૂપ બને છે બરાબર તો જવાબ આપવાનો છે કે નદીમાં પાઇપ પાણી વહેતું હોય કે પછી ચોમાસામાં પુર આવતું હોય તો નદી ઉપર પુલ બનાવવો પડે જેથી એ જગ્યાએથી સામી બાજુએ આવવા જવા માટે લોકોને સરળતા અને લોકો વાહન દ્વારા પણ અવર જવર કરી શકે આમ લોકો માટે પુલ છે સ્થાનકારી સાબિત થાય છે ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે બરાબર તો હવે તમને મેં સમજાવી દીધું કે જે પોતે સ્ટેશન ઉપર જોવે છે અને એના પપ્પા પણ એને કહે છે અને સુરત આપણું જે સુરત શહેર છે ત્યાં અલગ અલગ દેશમાંથી ત્યાં અલગ અલગ લોકો કામ અથવા તો પોતાના વ્યવસાય માટે આવે છે જેમ કે મહારાષ્ટ્રથી આવતા હોય પંજાબથી આવતા હોય ઉત્તર પ્રદેશથી આવતા હોય તેવી રીતે બધા રાજ્યોમાંથી અલગ અલગ લોકો ત્યાં પોતાના વ્યવસાય માટે આવતા હોય છે અને ત્યાંના લોકો પણ વ્યવસાય માટે બહાર જતા હોય છે તો આપણે એ લોકોને કઈ રીતે એને સરળતાથી ઓળખી શકીએ છીએ તો એક તો છે કે ભાષા જે આપણે બોલીએ છીએ આપણી બોલી ઉપરથી પણ આપણે ઓળખી એકબીજાને ઓળખી શકીએ છીએ અને પોતાના પોશાક આપણે કેવા કપડાં પહેર્યા છે એના પરથી પણ આપણે ઓળખી શકીએ છીએ હવે આપણે છે આપણી આજુબાજુમાં પણ મરાઠી લોકો કઈ રહેતા હોય તો મરાઠી લોકો છે એ આમ ધોતીની જેમ સાડી પહેરતા હોય તો અમુક જે એ લોકોમાં જે હવે બધા ઓછા પહેરે છે પણ જે ત્યારના જે બધા ગરડા લોકો મોટી ઉંમરના છે બહેનો એ હજી એવી જ સાડી પહેરે છે તો એ એના પોશાક ઉપરથી આપણે એને ઓળખી જાય છે કે આ જે લોકો છે એ મહારાષ્ટ્રના છે એ લોકો ઉપર જભો નીચે લેંગો અને માથે વ્હાઇટ કલરની ટોપી પહેરે છે પુરુષો અને જે આવી રીતે આપણે જે ગુજરાતી છે એ પોતે આપણે આપણા મમ્મી છે એ ઘરમાં ગુજરાતી સાડી પહેરે છે જેથી કરીને આપણે ક્યારેય બીજા રાજ્યમાં જઈએ છીએ તો આપણે આપણા પોશાક એટલે કે આપણી બોલી અને પોશાક આપણી જે ગુજરાતી સાડી પહેરવાની જે સ્ટાઇલ છે એના ઉપરથી આપણે આપણને એ લોકો ઓળખી જાય છે કે આ લોકો છે એ ગુજરાતી છે એટલે જવાબમાં તમારે લખવાનું છે કે અમે અલગ અલગ દેશના લોકોને અલગ અલગ પહેરવેશ
પહેરતા જોયા છે જેમ કે ગુજરાતમાં સ્ત્રીઓ સાડી અને પુરુષો પેન્ટ શર્ટ પહેરે છે તેમજ પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ અને પુરુષો કોટ કોટી અને નીચે પાયજામા અને માથે પાઘડી પહેરે છે તેમજ મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી અને પુરુષો ધોતી અને જભો અને માથે ટોપી પહેરે છે આ રીતે અલગ અલગ પોશાક પહેરે છે હવે આ પ્રશ્નના જવાબ છે એ તમારે પાટીબુકમાં લખવાના છે અને એક વખત રફ બુકમાં લખવાના છે કરી વળી